આપણને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર બે ચલવાળા સુરેખ સમીકરણો બે સમીકરણો આપેલા છે. હવે એ બે સમીકરણમાં 100.1 બંને સમીકરણને કોઈ યોગ્ય શૂન્યેતર અચળ સંખ્યાઓ વડે ગુણવાથી એટલે કે x અથવા y કોઈ એકનો સહગુણક બે સમીકરણો છે બંને સમીકરણમાં x અથવા y કોઈ પણ એક સહગુણક લઈને એક ચલના સહગુણકો સમાન થાય એટલે કે એ જે અચળ સંખ્યાઓ છે એ અચળ સંખ્યાઓ વડે આપણે એને ગુણવાનું છે અને એનાથી એક ચલના સહગુણક એટલે કે x અથવા y બેમાંથી કોઈ પણ એક ચલનો સહગુણક સમાન થઈ જશે. જ્યારે એ સમાન થાય ત્યારે આપણે સોપાન બે પર જશે એટલે કે ત્યારબાદ એક સમીકરણમાં બીજું સમીકરણ ઉમેરતા અથવા તેમાંથી બાદ કરતા જ્યારે સહગુણકો કોઈ પણ એકના ચલના સમાન થઈ જાય ત્યારે આપણે બંને સમીકરણને એકબીજામાં ઉમેરશું અથવા તો બાદ કરશું તો એક ચલનો લોપ થશે એટલે કે એક ચલ નીકળી જશે. આવું કરવાથી જો એક ચલનું સમીકરણ મળે તો સોપાન 3 પર જાઓ એટલે કે આ જે આપણે એક ચલનો લોપ કરશું ત્યાર પછી આપણને એક ચલનું સમીકરણ મળે તો એક ચલ સુરેખ સમીકરણને ઉકેલશો એટલે x અથવા y કોઈ પણ એક ચલની કિંમત મળશે અને એક ચલની કિંમત મળી જાય પછી સોપાન 4 પર જશું એટલે કે મૂળ સમીકરણ પૈકી આપણને જે બે સમીકરણ આપેલા છે એ બે સમીકરણમાંથી જે પણ ચલની કિંમત મળી હશે એને આપણે મૂળ સમીકરણમાં કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું એટલે ત્યાર પછી x અથવા y કોઈ પણ એકની કિંમત મળી જવાની છે એટલે કે બીજા ચલની કિંમત મળે છે. એક ચલની કિંમત મૂકતા બીજા ચલની કિંમત મળશે એટલે આ રીતે આપણે બે ચલની કિંમત મેળવી શકીએ. અને જો સોપાન બે માં આપણને ચલ ન હોય તેવું સત્ય વિધાન મળે જો ચલ ન હોય તેવું લોપ કરવાથી ચલ ન મળે તેવું સત્ય વિધાન મળે તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળશે. અને જો સોપાન બે માં આપણે ચલ જે છે એનો લોપ કરીએ અને ચલ ન મળે એવું અસત્ય વિધાન મળે તો સમીકરણ યુગ્મને ઉકેલ નથી અને તે સુસંગત નથી આવું કહી શકીએ. એટલે લોપની રીતમાં આપણે આ સોપાન જોવાના છે જેને આપણે એક્ઝામ્પલ કરીને સરળતાથી જોઈ શકશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ લોપની રીત માટે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકોની સંખ્યા આપેલી છે એટલે સૌ પ્રથમ આપણે અંકોની સંખ્યા ધારી લેવી પડે કે ધારો કે બે અંકોની સંખ્યા એ બે અંકોની સંખ્યાની અંદર આપણે દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y દશકનો અંક બરાબર x અને એકમનો અંક બરાબર y તો આ જે આપણી મૂળ સંખ્યા છે એ બે અંકોની સંખ્યા થશે 10x વત્તા y. x જે છે તે દશકનો અંક છે એટલે એની સાથે 10 ગુણશું એટલે 10x વત્તા y થશે એટલે આપણી આ જે મૂળ સંખ્યા છે બે અંકોની એ 10x વત્તા y. હવે આપણને કીધું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે આ જે પ્રથમ શરત આપેલી છે એ પ્રથમ શરત મુજબ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો અંક છે તો એ x અને y છે એટલે x વત્તા y બરાબર 9 એને આપણે સમીકરણ નંબર 1 આપશું એટલે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. હવે આપણને એવું કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા જે સંખ્યા છે એના 9 ગણા કરવાના એટલે કે આપણી મૂળ સંખ્યા છે 10x વત્તા y આના 9 ગણા એટલે ગુણ્યા 9 એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા અંકોની અદલા બદલી એટલે કે આપણે જે દશકનો અંક x લીધો છે અને એકમનો અંક y લીધો છે તો હવે આપણે અંકોની અદલા બદલી કરીએ છીએ તો અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરશું તો આપણને દશકનો અંક એ મળશે
y આપણે એને x લીધેલો હતો હવે આપણે એને લેવાનો y અને એકમમાં અંક બરાબર x એટલે આપણે હવે નવી સંખ્યા જે છે એ બે અંકોની નવી સંખ્યા મળશે y અને x એટલે 10y / x આ આપણે નવી સંખ્યા મળશે હવે આપણે દ્વિતીય શરત આપેલી છે तो द्वितीय शरत मुजब द्वितीय शरत में हम कहते हैं कि संख्या ना नवगुणा करता है कि आपके पास प्रथम संख्या है 10x बत्ता y इतने ए जे 10x बत्ता y से ए ना नवगुणा करता है इतने आना गुणिया नव मर्ती संख्या है ना कि जे संख्या मर्त से ए अंकों ने अदला बदली करता मर्ती संख्या करता बे गणित अंकों ने अदला बदली करता मर्ती अपने 10 y बत्ता x इना करता बे गणित है એટલે આપણને આ સમીકરણ મળ્યું આનો આપણે ઉકેલ કરીએ તો અહીંયા 9 ગુણ્યા 10 એટલે 90 x बत्ता 9 y बराबर 2 ગુણ્યા 10 એટલે 20 y बत्ता 2 x આ રીતે 20y करता है x ने इक्वल टू ने डाबी बाजू ले जैसे बनने ना चीन हम बदला ही जैसे 90x बत्ता 9y ओछा 20y ओछा 2x बराबर 0 90x ओछा 2x 90 माथी 2 जैसे इतने फसे 88x 9y ओछा 20y इतने ओछा 11y बराबर 0 8 कॉमन कर तो इतने यहाँ फसे 11 88 અહીંયા કે આપણે 11 કોમન કાઢશું બંનેમાં 11 કોમન છે એટલે 11 8 x - y = 0 બંનેમાંથી આપણે 11 ને કોમન કાઢી લીધા આ 11 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે એટલે 8x - y = 0 આ સમીકરણ નંબર 2 સમીકરણ નંબર આપણી પાસે એક છે x / y = 9 અને સમીકરણ નંબર બીજું છે 8x - y = 0 હવે આ બંને સમીકરણનો સરવાળો કરીએ એટલે કે સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરતા x / y = 5 અને 2x - 3y = 4 સમી
અહીં આપણને બે સમીકરણ આપેલા છે એનો ઉકેલ આપણે લોગની રીતે શોધવાનો છે તો સમીકરણ છે આપણી પાસે x + y = 5 અને 2x - 3y = 4 અને સમીકરણ નંબર 1 લખીશું અને સમીકરણ નંબર 2 હવે આપણે એનો લોગની રીતે ઉકેલ શોધવાનો છે તો લોગની કોઈ ચલને સરખા કરવાના છે અહીંયા માઈનસ 3y જોઈ શકીએ છીએ અને અહીંયા પ્લસ y છે જો આ સમીકરણને આપણે માઈનસ 3 વડે ગુણશું તો આ બંને સરખું થઈ જશે પ્લસ 3 વડે ગુણશું તો આપણે આ બંને સરખા જોઈ શકીએ પ્લસ 3y માઈનસ 3y એટલે કે ચલનો સહગુણક છે એ સમાન થઈ જશે એટલે આ સમીકરણ 1 છે એને 3 વડે ગુણશું એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણતા અને સમીકરણ 2 જે છે એ સમીકરણ 2 ને 1 વડે ગુણતા સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે 3x + 3y = 15 અને આને 2x - 3y = 4 સમીકરણ 1 અને 2 હવે આપણે આમાં જોઈ શકીએ છે ચલ y છે બંને સરખા છે ફક્ત એના ચિહ્ન અલગ અલગ છે એટલે આ બે સમીકરણ છે સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 4 હવે આ બંને સમીકરણોનો આપણે સરવાળો કરીએ સમીકરણ 3 માં સમીકરણ 4 ઉમેરતા સમીકરણ 3 માં સમીકરણ નંબર 4 ઉમેરશો એટલે કે 3x + 3y + 2x - 3y = 15 + 4 અહીંયા જોઈએ 3y - 3y બંને કેન્સલ થઈ જશે 3x + 2x એટલે થશે 5x = 15 + 4 એટલે 19 એટલે અહીંયા આપણને x = 19 ના છેદમાં 5 હવે સમીકરણ જે 2 આપેલા છે આપણને x + y = 5 અને 2x - 3y = 4 આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે આ x ની કિંમત મૂકી દઈએ તો સમીકરણ 1 માં x = 19 ના છેદમાં સમીકરણ નંબર 1 છે x + y = 5 x ની જગ્યાએ મળશે આપણને 19 ના છેદમાં 5 + y = 5 હવે અહીંયા આપણે y ને સૂત્રમાં કાઢતા બનાવશું તો y = 5 19 ના છેદમાં અહીંયા 5 જે છે એ પ્લસ છે એટલે આ બાજુ પ્લસ છે એટલે માઈનસ થઈ જશે લસાઅ લઈએ તો 25 ઓછા 19 ના છેદમાં 5 25 ઓછા 19 એટલે થશે 6 6 ના છેદમાં 5 એટલે અહીંયા આપણને x = 19 ના છેદમાં 5 અને y = 6 ના છેદમાં 5 આ જે છે એ આપણને અહીંયા કિંમત મળી જાય છે સમીકરણનો ઉકેલ આપણે જોઈ શકીએ છીએ કે 19 ના છેદમાં 5 6 ના છેદમાં 5 એ કિંમત આપણે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તેની જમણી બાજુ આપણને જે સંખ્યા છે મળી જશે એટલે આમાંથી જ આપણે જોઈ પણ શકીએ છીએ કે આપણો આન્સર સાચો છે કે ખોટો છે એટલે 19 + 6 થશે 25 આ બંનેનો સરવાળો કરવાનો છે x + y = 5 આ બંનેનો સરવાળો બંનેના છેદ સરખા છે 19 + 6 25 25 ના છેદમાં 5 એટલે જવાબ મળશે 5 એટલે એનો ઉકેલ પણ આપણે અહીંયા સાચો છે કે ખોટો એ જોઈ શકીએ છીએ અને લોગની રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ ચોકડી ગુણાકારની રીત ચોકડી ગુણાકારની રીતમાં આપણે એક્ઝામ્પલ કેવી રીતે ગણશું એના માટે જોઈ લઈએ તો સોપાન 1 સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો એટલે કે આપણને જે પણ સમીકરણ આપેલું હશે એને આપણે ચોકડી ગુણાકારની રીત
થી આપણે ઉકેલ મેળવવાનો હોય તો આપણે એને સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું, એટલે કે પ્રમાણિત સ્વરૂપ a1x b1y c1 0, a2x b2y c2 0. આ રીતે બંને સમીકરણને પ્રથમ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દેશું. ત્યાર પછી સોપાન 2, આ જે બતાવ્યું છે x y 1 b1 b2 c1 c2 a1 a2 b1 b2 આ સ્વરૂપે આપણે સહગુણકો a1 a2 b1 b2 તથા અચળાંકો c1 c2 ને x અને y અને 1 ની નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. એટલે સૌપ્રથમ આપણે x y અને 1 એની નીચે a1 a2 b1 b2 c1 c2 આ રીતે ગોઠવી દેજો અને ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો x ની નીચે આવશે b1 c2, આ બંનેનો ગુણાકાર કરવાનો છે, પછી માઇનસ આવશે અને b2 c1. એ જ રીતે y ની નીચે c1 a2 માઇનસ c2 a1, f ની નીચે a1 b2 માઇનસ a2 b1. એટલે આપણને આ રીતે સમીકરણ મળશે, x અપર b1 c2 માઇનસ b2 c1 ઇઝ ઇક્વલ ટુ y અપર c1 a2 માઇનસ c2 a1 ઇક્વલ ટુ 1 અપર a1 b2 માઇનસ a2 b1. એટલે આ રીતે આપણે સમીકરણ એટલે કે આજે આકૃતિમાં દર્શાવ્યું છે પ્રમાણે a1 a2 b1 b2 c1 c2 ની કિંમત આની અંદર મૂકી દેશું. ત્યાર પછી સોપાન 3, જો a1 b2 માઇનસ a2 b1 નોટ ઇક્વલ ટુ 0, આ જે કિંમત છે એ આપણને નોટ ઇક્વલ ટુ 0 મળે, એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ કિંમત મળે, એટલે એ કિંમત આપણને અહીંયા મળવાની છે. હવે આ શૂન્ય સિવાયની કોઈ પણ કિંમત મળે તો સોપાન 2 માં મેળવેલ સમીકરણમાંથી એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ 0 મળશે તો આપણને આ સોપાન 2 ની અંદર કિંમતો મળશે અને એમાંથી આપણે એ જે સમીકરણ મળે એમાંથી આપણે x અને y ની કિંમત મેળવી શકીશું. નોંધ છે કે જો x નો છે એટલે x નો છેદ જો શૂન્ય થઈ જતો હોય તો x ની કિંમત પણ શૂન્ય થશે, જો y નો છે એટલે કે આ જો y નો છે શૂન્ય થઈ જશે તો y ની કિંમત જે છે એ પણ શૂન્ય થઈ જશે. જ્યારે a1 અપર a2 નોટ ઇક્વલ ટુ b1 અપર b2 એટલે a1 a2 b1 b2 ની કિંમત મૂકીને આ રીતે ગુણોત્તર જોઈએ અને એ જો ગુણોત્તર નોટ ઇક્વલ ટુ થતો હોય તો એમાં આપણને અનન્ય ઉકેલ મળશે. જો a1 અપર a2 ઇક્વલ ટુ b1 અપર b2 ઇક્વલ ટુ c1 અપર c2 આ પ્રમાણે જો મળે તો એ સમીકરણને અનંત ઉકેલો મળશે. જ્યારે a1 અપર a2 ઇક્વલ ટુ b1 અપર b2 તથા a1 અપર a2 નોટ ઇક્વલ ટુ c1 અપર c2 અને b1 અપર b2 નોટ ઇક્વલ ટુ c1 અપર c2 આ પ્રમાણે જો આપણને મળશે તો એનો ઉકેલ નથી. અને આ વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ, જ્યારે આપણી પાસે x y ના અચળ સહગુણકો જે છે a1 a2 b1 b2 c1 c2 એની કિંમત આ પ્રમાણે મૂકીશું અને આ રીતની કોઈ પણ ત્રણમાંથી એક કન્ડિશન મળશે તો તે પ્રમાણે આપણે ઉકેલ મેળવી શકીશું અને આ રીતે ચોકડી ગુણાકારની રીત મળશે. હવે આપણે એક્ઝામ્પલ જોઈને ચોકડી ગુણાકારથી ઉકેલ મેળવીએ. એક્ઝામ્પલ ચોકડી ગુણાકારની રીતે જોઈએ, 2x + y = 5, 3x + 2y = 8. સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. જો ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો. એટલે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધવા માટે અહીં આપણને આપણું જે સમીકરણ 2x + y = 5 અને બીજું સમીકરણ આપણું છે 3x + 2y = 5. આપણે ચોકડી ગુણાકારની રીતની અંદર જોઈએ તો સૌ પ્રથમ જે કોઈ સમીકરણ આપણું હોય એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો 2x + y - 5 = 0 અને 3x + 2y - 8 = 0. એટલે કે અહીંયા પ્લસ 5 છે ઇક્વલ ટુ ની ડાબી બાજુ આવશે એટલે માઇનસ 5 થશે, અહીંયા પ્લસ 8 છે ઇક્વલ ટુ ની ડાબી બાજુ માઇનસ 8, એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં આપણે એને ફેરવી દીધું. આને સમીકરણ નંબર 1 કહી શકીએ, આને સમીકરણ નંબર 2 કહી શકીએ. એટલે આપણને આ બે સમીકરણો મળી ગયા છે. હવે એ બે સમીકરણો પરથી આપણે સમીકરણ 1 અને 2 પરથી a1 is equal to 2, a2 is equal to 3, b1 is equal to 1, b2 is equal to 2, c1
દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા
समीकरण એટલે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ નથી પણ એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં પરિવર્તિત કરી શકીએ અને પછી તે એક સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય એટલે કે સુરેખ ન હોય પરંતુ યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરી શકાય એવા સમીકરણ યુગ્મનો આપણે અભ્યાસ કરીશું એક સમીકરણ જોઈએ 2/√x + 3/√y = 4/√x - √y = 1 સમીકરણ યુગ્મ આ સમીકરણ 1 સમીકરણ 2 આ બે સમીકરણો આપેલા છે આ સમીકરણ યુગ્મને યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરીને તેનો ઉકેલ મેળવો આ જે બંને સમીકરણ છે એનો આપણે ઉકેલ મેળવીએ જોઈએ સોલ્યુશન સમીકરણ એક આપેલું છે 1/√x + 3/√y = 2 અને બીજું સમીકરણ આપેલું છે 4/√x આપણે બીજું સમીકરણ મળશે
3 plus 9b is equal to 6. 9b is equal to 6. I 3 above the house at the minus 3. B is equal to 6 minus 3 at the 3. And I 9 and I check my address at the B is equal to upper number 1 by 3. A ની કિંમત 1 બાય 2 મળે છે અને b ની કિંમત 1 બાય 3 મળે છે. આપણે સમીકરણની કોમન ઉકેલ શોધવાનો છે અને x અને y ની કિંમત મેળવવાની છે. આપણે એવું થાયેલું છે કે a is equal to 1 upon root x અને b is equal to 1 upon root y. હવે શોધવાની છે x અને y ની કિંમત. a અને b ની કિંમત મળી ગઈ છે. a ની કિંમત મળી છે 1 બાય 2 અને b ની કિંમત મળી છે 1/3. હવે જોઈએ તો બંને અહીંયા છેદમાં અંશમાં 1 છે. x ની કિંમત શોધવાની છે તો સૌપ્રથમ એને અંશમાં લઈ જવું પડે એટલે અહીંયા ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં જશે એટલે માટે 1x બરાબર 2 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં આવી જશે. અહીંયા પણ એ જ રીતે વર્ગમૂળ y અને અહીંયા 3 x અને y ની કિંમત શોધવાની છે બંને વર્ગમૂળમાં છે x અને y કરવા માટે આપણે એનો વર્ગ કરીએ એટલે જો બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ વર્ગ કરીએ તો x બરાબર 2 નો વર્ગ થશે 4 અને વર્ગમૂળ y y બરાબર 9 3 નો વર્ગ 9 વર્ગમૂળ નો વર્ગ y વર્ગમૂળ x નો વર્ગ x એટલે આ રીતે x અને y ની કિંમત આપણે આ રીતે સમીકરણ યુગ્મનો યોગ્ય આદેશ લઈને મેળવી શકીએ છીએ.